बनासकांठा जिल्लानी धानेरा नगरपालिका वोर्ड नंबर 4 एक बैठक कोंग्रेस पक्षे जाळवी राखी छे। आजे योजाला वोर्ड नंबर 4 पेटा चूंटणी माटेनी मतगणतरीमां कोंग्रेसना उम्मीदवार इंदुबेन बळवंतभाई ठाकुर 272 मतोनी सरसाई साथे विजयी बनता कोंग्रेस पक्षे विजयोत्सवनी उजवणी करी हती। आजे नियत करेला चूंटणी पंचना कार्यक्रम प्रमाणे सवारे 9 कलाके धानेरा प्रांत कचेरी खाते मतगणतरी योजाई हती। धानेरा चूंटणी अधिकारी योगेशभाई ठक्करनी आगेवानी हेठळ 4 बूथ पर योजायेला मतदानने लई 4 राउंडमां मतगणतरी शरू थई हती। मतगणतरीने लई 42 पोलीस कर्मीओ साथे धानेरा पोलीस इन्स्पेक्टर सहित 1 PSI साथे ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 4 રાઉન્ડમાં થયેલ મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના ઇન્દુબેન ઠાકોરને વધુ મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। धानेरा नगरपालिका वोर्ड नंबर 4 नी बीजी सीट सामान्य स्त्री नी पेटा चूंटणी नू मतदान 3 तारीखना रोज योजायेल आजे 9 कलाके तेनी मतगणतरी शुरू करवामां आवी। एमां प्रथम उम्मेदवार इंदुबेन बळवंतभाई ठाकुर एमने 1089 मत मळेल छे। भूरीबेन हंसाभाई परमार ने 870 मत मळेल छे। रंगूबेन दारसीभाई रांगी ने 227 मत मळेल छे अने नोटा ने 23 मत मळेल छे। आम इंदुबेन बळवंतभाई ठाकुर ने सौथी वधु मत मळेल होय तेमने विजेता जाहेर करवामां आवेल छे। धानेरा नगरपालिका वोर्ड नंबर 4 માંથી વિજેતા બનેલા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું નિધન થતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। જો કે વોર્ડ નંબર 4 ના મતદારોએ પેટા ચૂંટણીમાં પણ ઠાકોર સમાજના ઉમેદવાર પર વિશ્વાસ મૂકતા ઇન્દુબેન વિજય બન્યા હતા। વિજેતા ઉમેદવાર ઇન્દુબેને દરેક મતદારો તેમજ કોંગ્રેસના આગેવાનોનો આભાર માન્યો હતો। આભાર છે એમનો અને મને બંને વોટ આપી મને વિજય બનાવી છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું। બધા સભ્યના કાર્યકર્તા કોંગ્રેસના સબ મિત્ર ભાઈઓ તથા બહેનો હું નમ્ર વિનંતી કરું છું કે મને તમે ચોથા વોર્ડમાં જીતાડી અને ખૂબ આભાર મને ખૂબ પ્રેમ મળ્યો છે તમારો। बनासकांठा जिल्लाना धानेरा नगरनी प्रजा कोंग्रेस पक्ष तरफी मतदान करे छे। सौथी महत्वनी वात करवामां आवे तो सौथी वधारे मतदान दलित समाज अने मुस्लिम समाजनुं होवा छतां मतदारोए ठाकोर समाजना महिला उम्मीदवारने जीत आपी छे, तो आ तरफ भारतीय जनता पार्टीना उम्मीदवार दलित समाजना होवा छतां तेमनी हार थई छे। मतोनी वात करवामां आवे तो पहला नंबरे ઇન્દુબેનને કુલ 1089 મત મળ્યા છે, તો બીજા નંબરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 817 મત મળ્યા છે, જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 227 મત મળ્યા હતા। એને એક પણ ઉમેદવારને પસંદ ન કરનાર 23 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું। 272 મતોની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જીત થઈ છે। કોંગ્રેસ પક્ષના જિલ્લા ઉપપ્રમુખે પૂર્વ પ્રમુખ જગલબેન ઠાકોરને જીતની શ્રદ્ધાંજલિ આપી હોવાનું જણાવ્યું હતું અને દરેક આગેવાનોનો આભાર પણ માન્યો હતો। તમામનો એ લોકોને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે આ એક મત થાય અને ખૂબ મદદ કરી છે અને દરેક સમાજે જે આ આ ચૂંટણી નથી, આ ચૂંટણી ખરેખર એક સર્જાની રેલી કાર્યક્રમ હતો, કારણ કે જે પ્રમુખ ચાલુ અવસાન થયેલું અને એ ચૂંટણીને આજે લોકોએ મત આપી અને વિજય બનાવ્યો છે એટલે ખરેખર એક સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને ધારાના તમામ નાગરિકોનો હું આ તબક્કે કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ખૂબ ખૂબ હું એમને અભિનંદન આપું છું અને આવનારા સમયમાં અમે એમના દરેક જાતના ધાનેરાના કામ હશે એ ટોટલ કામ અમે કરશું અને એ પણ હું આપના માધ્યમથી મીડિયાના ભાઈઓ પત્રકારો તમામ લોકોએ અમને સાહસ સહકાર આપ્યો છે। કર્મચારી ગણ અને અધિકારીઓએ પણ ચૂંટણી પંચના નિયમ મુજબ અમને સાથ અને સહકાર એમને પણ આપ્યો છે અને પોલીસ કર્મચારીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો છે। ત્યારે આ ચૂંટણી સુખ શાંતિથી પડી છે ત્યારે એમનો પણ આ તબક્કે હું બધાનો આભાર માની। ધાનેરા નગરપાલિકાની કુલ 27 બેઠકોમાંથી આજે મળેલી જીત સાથે કોંગ્રેસ પક્ષ પાસે 16 સીટો થઈ છે, તો ભારતીય જનતા પાર્ટી પાસે 12 સીટોની બહુમતી છે। તો બીજી તરફ સતત 2 વાર પેટાચૂંટણીમાં જીત મેળવી આવતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે।